નમસ્તે વિદ્યાર્થી મિત્રોનો બસ ગુરુ બેન વાસુદેવી વિદ્યાલય દ્વારા ગુડ આફ્ટરનૂન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે આગળ ચિત્ર દોરવાના અને એના આધારે પ્રશ્નના જવાબ આપતા શીખ્યા હતા. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 26 છે એમાં શું કીધું છે, નાનો મોટો તીણો જાડો અવાજ કાઢી મોટેથી વાંચો. હવે આમાં વચ્ચેના અક્ષરો આખો બોલો, વચ્ચેનો અક્ષર અડધો બોલો, વચ્ચેનો અક્ષર આખું બોલો અને વચ્ચેનો અક્ષર અડધો બોલો. હવે જાડા અવાજમાં, ઝીણા અવાજમાં, તીણા અવાજમાં અને પાતળા અવાજમાં, મતલબ એવા નાના મોટા અવાજમાંથી આ બધા શબ્દ વાંચતા જવાના છે. ટપુ ડબ્બો ચબ્બો, પછી અહીંયા છે ટપુ ડબ્બો ચબ્બો. તમારી રીતના તમારે છે આવા શબ્દ તમારે અવાજમાં કાઢવાના રહેશે. ત્યારબાદ અમે આપણને પ્રશ્ન નંબર 27 ઉપર શબ્દ પછી વધ્યું, પછી હાલ્યા ચાલ્યા, પછી નક્કી, પછી શક્તિ, ત્યારબાદ છે અક્કડ અને ભાગ્યો. આવા શબ્દ આપણે વાર્તામાંથી શોધી અને લખવાના છે. હવે ત્યારબાદ આપણે નીચે 28મો પ્રશ્ન આપ્યો છે, શિક્ષકની મદદથી નીચેના શબ્દ વાંચો. હવે શિક્ષકની મદદથી તો આપણે અત્યારે તો મેં નહીં આવે, કારણ કે તમે અને અમે ઘણા બધા દૂર છીએ, પણ આપણે ઓનલાઈન ભણીએ છીએ. પણ અત્યારે તમારે આ વાલીના મદદથી કરવાનું રહેશે, કારણ કે આવા શબ્દ જે આપ્યા છે એને તમારે મોટે મોટેથી બોલવાના છે, શબ્દ વાંચતા જવાના છે અને નીચે એને લખતા જવાના છે. ડબ્બુ મચ્છર ભાગ્ય, પછી મમ્મી પંક્તિ ચુની પથ્થર, આવા બધા જે શબ્દ આપણને આપ્યા છે આ શબ્દ તમારે જોઈને નીચે લખવાના છે અને વાંચતા પણ જોવાના છે. આ બધા જોડિયા શબ્દ આપણને આપેલા છે. હવે ત્યારબાદ અહીંયા બાળગીત આપેલું છે, એ ઘરે ગાવાનો પ્રયત્ન તમે કરજો. ત્યારબાદ અમે ગીતની કોઈ પણ બે પંક્તિ તમને જે લખવી હોય ને એ પંક્તિ કોઈ પણ બે જ એ તમારે અહીંયા નીચે લખવાની રહેશે. પેલા કાવ્ય વાંચો અને એમાંથી તમને જે પંક્તિ ગમતી હોય ને એ પંક્તિ તમારે અહીંયા નીચે લખવાની છે. પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા ઢગ વગેરેના આપેલા, દજીડાને સુગ્રી બાઈના કેવા મજાના, આ રીતના છે આ રાતથી તમારે ગાવાના છે. સાડે ખિસકોલીએ માળો બાંધ્યા ઊના રેસાના, કાબર કબૂતરને ઘૂંપડ વળી કાગડા કોયલના. પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા ઢગવગરના, પેલા ઉંદરભાઈએ દર ખોદ્યા કેવા મજાના, સાપે પેસી જઈને રાફડા કર્યા હપ વગરના, કીડી કીડી મકોડાએ દર કર્યા નગર મજાના, પેલા વાંદરાભાઈએ રખડિયા કરે ઘર વગરના, પેલા ચકલી બાઈએ માળા બાંધ્યા ઢોક વગરના. આમાંથી કોઈ પણ બે પંક્તિ તમારે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 આપણને આપેલો છે, ચિત્ર જુઓ અને તેની નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને આ રીતના ચિત્ર આપેલા છે બંને પર, તો ત્યાં શું કરવાનું છે? તો અહીંયા મને ઉંદરનું ચિત્ર આપેલું છે, તો આ શું છે? તો આ ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યા છે. તો આપણે ક્યાં લખવાનું? આ ઉંદર છે તે ખાલી જગ્યામાં રહે છે, તો કે તે દરમાં રહે છે. હવે આ રીતના તમારે વાલીની મદદથી કરવાનું રહેશે. અહીં સાપ છે તો એ ક્યાં રહે? તો કે રાફડામાં. સિંહ છે તો ક્યાં રહે? ગુફામાં. આ વાંદરો છે તો એ ઝાડ ઉપર રહે છે. પછી આ ઘેટું છે તો એ વાડામાં રહે. સસલું છે તો એ જંગલના જંગલમાં રહે છે, એ રીતે લખી નાખવાનું છે. પછી પ્રશ્ન નંબર 32 આપણને આપી દીધેલો છે, ત્યાં શું કરવાનું છે? વાંચો અને લખો. પેલા એ ચિત્ર આપ્યું છે વાંદરાનું અને ત્યાં વાંદરો લખેલું છે,
थैंक यू।